आयोजित प्रिंटिंग स्पोन्सर्स पावर्ड बाय त्रियोम रियल्टी द्वारा 2014 पछी एटले के 8 वर्ष पछी स्मार्ट सूरत प्रॉपर्टी फेस्ट 2022 ની 5મી એડિશન નું આયોજન કર્યું છે. ક્રેડા એટલે કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1999 થી થઈ છે. ક્રેડાઈના પોતાનો કોડ ઓફ ઇન્ડક્ટ છે. દરેક મેમ્બર તેનું પાલન કરે છે. ઘર ખરીદનારના હક અને ઇન્ટરેસ્ટનું રક્ષણ કરી પારદર્શકતા લાવવાના પ્રયત્ન કરે છે. મેમ્બર્સ અને ડેવલપર્સના ઇસ્યુ રિઝોલ્વ કરવાના પણ પ્રયત્ન કરે છે. આ સાથે ક્રેડાઈના પોતાના સોશિયલ ડેવલપમેન્ટ માટેના પણ એજન્ડા છે, જેમાં બાંધકામ ક્ષેત્રના વર્કરના વેલ્ડર, તેમના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને પોતાના મેમ્બર્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રેક્ટિસ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે. ક્રેડાઈ પોતાના ધંધાથી આપણા દેશના કુલ જીડીપી ગ્રોથમાં 7% જેટલો ભાગ ભજવે છે. એ જ રીતે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈના રોકાણમાં પણ આવો જ હિસ્સો છે. ક્રેડાઈ પોતાના તમામ સ્ટોક હોલ્ડર્સ, સરકારી પ્રતિનિધિઓ, પોલિસી મેર્સ, ઇન્વેસ્ટર, ફાઇનાન્સ કંપની, કન્ઝ્યુમર અને મેમ્બર્સને સાથે રાખી રિયલ એસ્ટેટ સેક્ટરને ઓર્ગેનાઇઝ કરવામાં અને પ્રગતિશીલ બનાવવાનું કાર્ય કરે છે. ક્રેડાઈના 13,000થી વધારે ડેવલપર્સ મેમ્બર છે અને 21 રાજ્યના 21 શહેરમાં કાર્યરત છે. ક્રેડાઈ સુરતમાં 900 મેમ્બર્સ જોડાયેલા છે અને સુરત શહેરના વિકાસને ગતિશીલ બનાવવાનો નમ્ર પ્રયાસ કરતા રહે છે. તમામ ડેવલપર્સ મિત્રો ગુણવત્તાયુક્ત બાંધકામની સાથે રીઝનેબલ પ્રાઇસથી મિલકત આપતા હોય છે. પોતાના પ્રોજેક્ટમાં કરંટ ડિમાન્ડ પ્રમાણેના સ્પેસિફિકેશન, યુનિટ પ્લાનિંગ, કેમ્પસ લેઆઉટના પ્લાનિંગમાં વધારેમાં વધારે સારું કામ કરી લોકોની જરૂરિયાતનું ધ્યાન રાખતા હોય છે. આ અનુભવ આપણને કોવિડ-19ની મહામારી પછી ખૂબ જ સારી રીતે થયો છે. ત્યારબાદની જરૂરિયાત પ્રમાણે પ્રોજેક્ટની માહિતી એક જ પ્લેટફોર્મ ઉપરથી મળી રહે તે માટે સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ 2022નું આયોજન તારીખ 16-18 સપ્ટેમ્બર 2022ના રોજ કરેલ છે, જેનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરવાના છે. પ્રોગ્રામના અધ્યક્ષ શ્રી આર પાટીલ તેમજ શ્રીમતી દર્શનાબેન જરદોસ, કેન્દ્રીય મંત્રીશ્રી હાજર રહેવાના છે. તેમજ સુરત શહેરના અધિકારીશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો પણ પ્રોત્સાહન અને સુરતના વિકાસને વેગવંતુ બનાવવા હાજર રહેનાર છે. મિલકત ખરીદનારને 200થી વધુ પ્રોજેક્ટના યુનિટના પ્લાનિંગ, સાઇઝ, સ્પેસિફિકેશન, પ્રોજેક્ટ લેઆઉટ, પ્રોજેક્ટ લોકેશન કે અન્ય માહિતી આ સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાંથી જ મળી રહેશે, જેથી તેમને અલગ અલગ જગ્યાએ કે એરિયાની વિઝિટ કર્યા વિના એક સાથે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, ટેક્સટાઇલ માર્કેટ જેવા ઘણા પ્રોજેક્ટોની માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે. આમ ઓછા સમયમાં મિલકત ખરીદનારને એરિયા વાઇઝ પસંદગીનો પ્રોજેક્ટ વિઝિટ કરવામાં મદદરૂપ થશે. રજિસ્ટ્રેશન કરાવનારા કોઈ પણ વ્યક્તિને કલાકે કલાકે લકી ડ્રો સિસ્ટમથી ₹10,000 સુધીનું ગિફ્ટ હેમ્પર, દરરોજ સાંજે ₹50,000 સુધીની ગિફ્ટ, તેમજ ડેવલપર્સ તરફથી મિલકત ખરીદનારને ₹1,00,000નું ડિસ્કાઉન્ટ કૂપન, ઉપરાંત છેલ્લા દિવસે લકી ડ્રો સિસ્ટમથી 4-વ્હીલર આપવામાં આવશે. આમ પ્રોપર્ટી ફર્સ્ટની વિઝિટ માહિતી સાથે આર્થિક લાભ વાળી પણ બની રહેશે. વધારામાં સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાં ફૂડ ફેસ્ટિવલ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયાનું પણ સરસ આયોજન કરાયું છે, જેથી પ્રોપર્ટી ફેસ્ટમાં આવતા વિઝિટર્સને પોતાના બાળકોને ચિલ્ડ્રન પ્લે એરિયામાં મૂકીને 2-3 કલાક આરામથી તમામ પ્રોજેક્ટની માહિતી મેળવી શકાશે. વધુમાં આ સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાં અમારી સાથે બેન્કર્સ પાર્ટનર પણ જોડાયેલા છે, જેથી બેન્કોના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. મિલકત ખરીદનારને પોતાના બજેટ પ્રમાણે હાઉસિંગ લોન માટે પણ સરળતા રહેશે. સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફર્સ્ટની વિઝિટ ખૂબ જ ઉપયોગી થશે તેની ખાતરી છે.
આમ સુરત અને સુરતની બહાર વસવાટ કરતા લોકો જાણે અને સમજે અને સુરત રહેવા માટે કે ધંધા માટે કેમ અનુકૂળ છે એવી માહિતી મળી રહે તેમ સમગ્ર સુરત શહેરની બ્રાન્ડ અને સુંદરતાનું પ્રદર્શન કરવાના આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે. આમ સુરત શહેરને સમગ્ર રાજ્યમાં, રાજ્ય બહાર તેમજ વિશ્વ ફલક ઉપર મૂકી વધારેમાં વધારે લોકો પોતાના વિકાસ માટે સુરત શહેરમાં વસવાટ કરે અને સુરતના વિકાસમાં પણ સહભાગી થાય તેવા ઉમદા વિચારથી સેન્શનલ સુરત, મેગ્નિફિસન્ટ સુરત, એસ્પાયરિંગ સુરત, રાઇઝિંગ સુરત અને ટ્રસ્ટેડ સુરતને પ્રેઝન્ટ કરવા માટે આ આયોજન કરાયું છે. આ પ્રોપર્ટી ફેસ્ટ સરકારશ્રીના વાયબ્રન્ટ ગુજરાત સમિટ કક્ષાનો રહેશે અને સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે ભારતભરમાં રિયલ એસ્ટેટ એક્સપો પૈકી સૌથી સુંદર અને પ્રથમ હરોળનો બની રહેશે. વિજય ડામેલિયા, વાઇસ પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત. આવતીકાલે સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ 2022નું ઉદઘાટન સમારોહ સવારે 10 કલાકે સરસાણા કન્વેન્શન સેન્ટરમાં પ્લેટિનમ હોલ ખાતે રાખેલ છે, જેમાં આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા સાથે અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ, માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી પૂર્ણેશભાઈ મોદી, હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, અર્બન મિનિસ્ટર વિનોદભાઈ મોરડિયા અને કૃષિ અને ઉર્જા મિનિસ્ટર મુકેશભાઈ પટેલ, માનનીય મેયર શ્રી એમાલીબેન ભોગાવાલા તથા સુરતના તમામ સ્થાનિક પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રોપર્ટી ફેસ્ટનું ઉદઘાટન થઈ છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.